નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે આપણે મિત્રો જાણીશું કે આદિજાતિ એટલે કે મિત્રો એસટી કેટેગરી માટે જે મહત્ત્વની ત્રણ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે તો જાણીશું કે મિત્રો કઈ ત્રણ મહત્ત્વની યોજના છે ફોર્મ કઈ રીતે ભરવું ને તમામ ડિટેલની અંદર જાણીશું તો અમારો આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી તમારા દરેક કુટુંબીજનો સુધી અમારો આ વિડીયો વોટ્સઅપ ગ્રુપ કે અન્ય માધ્યમ દ્વારા શેર કરવા વિનંતી છે જેથી મિત્રો જે મહત્વની યોજનાઓ છે તેના વિશે ખ્યાલ આવી શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો આજે આપણે જે વિડીયોની અંદર વાત કરી રહ્યા છીએ તે એસટી કેટેગરી માટે અનુસૂચિત જનજાતિ કેટેગરી માટેની યોજનાઓ છે તો ચાલો જાણીએ પ્રથમ જાણીએ જાહેર ખબર ગુજરાત સરકારના ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા નીચે જણાવેલ હેતુઓ માટે નવી અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે કઈ યોજના છે તો આપ સૌ જાણતા હજો કે ગુજરાતનું જે આદિજાતિ વિકાસ કોર્પોરેશન છે એ આદિજાતિ મિત્રો એસટી કેટેગરી માટેની જે યોજનાઓ છે તેનું તમામ નિયમન એ કરતી હોય છે પ્રથમ છે ધોરણ બાર પછી વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે રૂપિયા પંદર લાખનું ધિરાણ કરવામાં આવે છે ને વાર્ષિક ચાર ટકાના દરે તો મિત્રો વિદેશ અભ્યાસ લોન મળે છે ધોરણ બાર પછી ત્યાર પછી મિત્રો જોઈએ ધોરણ બાર પછી કોમર્શિયલ પાયલોટ માટે જો ધોરણ બાર પછી બાળક છે એ કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે જાય છે તો તેને રૂપિયા પચીસ લાખનું ધિરાણ આપવામાં આવે છે ને વાર્ષિક ચાર ટકાના દરે ત્યાર પછી મિત્રો જાણીએ આદિજાતિ ઈસમોને ધંધા વ્યવસાય માટે સ્વરોજગારી યોજના હેઠળ વાર્ષિક ચાર ટકાના દરે રૂપિયા પા પચાસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે તો ખૂબ મહત્ત્વની મિત્રો ત્રણ યોજનાઓ થઈ ગઈ છે ઉદાહરણ કોઈ બાળક છે એને વિદેશ અભ્યાસ જવું છે તો તેને પંદર લાખનું ધિરાણ વાર્ષિક ચાર ટકાના વ્યાજ દરે મળે છે કોઈ બાળક છે એને કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે જવું છે તો રૂપિયા પચીસ લાખનું ધિરાણ વાર્ષિક ચાર ટકાના દરે મળે છે અને ત્રીજા નંબરની ખૂબ મહત્ત્વની યોજના કે આ યોજના અંતર્ગત કોઈને મિત્રો સ્વરોજગારી યોજના હેઠળ લોન જોઈએ છે તો રૂપિયા પચાસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીનું ધિરાણ ચાર ટકાના દરે મળે છે ખૂબ મહત્ત્વની યોજના છે અમારો આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો જેથી દરેક મિત્રો જોઈ શકે અને ફોર્મ ભરી શકે ઉપરોક્ત યોજનાની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન અરજીની લિંક કચેરીની વેબસાઇટ આ મિત્રો ખાસ વેબસાઇટ છે એચડીપી આદિજાતિ નિગમ ગુજરાત જીઓવી ડોટ ઇન ઉપર છે જેમાં દર્શાવ્યા મુજબના જરૂરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવા આથી જણાવવામાં આવે છે અને કોઈ મિત્રને ખ્યાલ ના આવે તો માહિતી અને સમજ માટે આ મિત્રો કચેરીનો ફોન નંબર છે તમારે મિત્રો સાડા દસથી સાંજના છ વાગ્યા સુધી સવા છ વાગ્યા સુધી એ એટલે કે મિત્રો કચેરી ટાઈમ તમે ફોન કરી શકો છો ખાસ નંબર નોંધી લેજો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ થ્રી એઇટ નાઇન થ્રી ખાસ આ નંબર નોંધી લેજો જેથી તમને કામ આવશે આગળ જોઈએ હવે મિત્રો તમને વેબસાઇટ ખોલાવી ખોલી અને તમને તમામ પ્રકારની એ વિગતો સમજાવું છું આગળ જોઈએ તો મિત્રો તમારે શું કરવાનું છે ફોર્મ ભરવા માટે તમે તમારા મોબાઈલની અંદર ગૂગલ સર્ચમાં જઈ શકો છો ગૂગલ સર્ચમાં જવાનું રહેશે અને તેની અંદર આ રીતે સર્ચ કરવાનું છે આદિજાતિ નિગમ ગુજરાત જીઓવી ડોટ ઇન બરાબર છે આ રીતે સર્ચ કરશો એટલે તમને ઘણા પ્રકારની લિંકો મળી જશે પરંતુ તમારે આ જ ખોલવાની છે જે એચડીપી કરીને આવે છે આદિજાતિ નિગમ ગુજરાત જીઓવી ડોટ ઇન જીટીડી સી લોન બરાબર છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ ત્યાંથી પણ તમે સીધા જઈ શકશો વેબસાઇટ ઉપર તો આપણે તેના ઉપર ક્લિક કરીએ છીએ તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બરાબર છે ઇંગ્લિશ વર્ઝન છે અને ખ્યાલ ના આવે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને વર્ઝન છે એટલે ભાષા પણ તમે અહીંથી બદલાવી શકો છો તો આ ગુજરાતી વર્ઝન છે જેની અંદર તમે જોઈ શકો છો વિદેશ અભ્યાસ લોન પાયલોટ ટ્રેનિંગ સ્વરોજગારી માટેની આપણે જે યોજનાઓની વાત કરી છે તે દરિયાઈ માછીમારો માટે પગભર થવાની યોજના પોલ્ટ્રી ફાર્મ તબેલા વિવિધ ઘણી બધી યોજનાઓ છે હવે તમારે દાખલા તરીકે સ્વરોજગારી માટેની અંદર ફોર્મ ભરવું છે તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે તો દરખાસ્ત કરો તેના ઉપર ક્લિક કરીએ હવે લગભગ તમને ખ્યાલ આવી ગયો છે વધુ માહિતી માટે તમે મિત્રો તમારો નજીક આવેલું સાબરકાફે અથવા તો જે વીસી ઓપરેટર મિત્રો છે તેમની પાસે પણ જે ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે તો તેમની પાસે પણ તમે મિત્રો ફોર્મ ભરાવી શકો છો અથવા તો જાતે પણ તમારા મોબાઈલની અંદર ભરી શકો છો હવે અહીં લોગ કરો પ્રથમ તો તમે નવા હશો હજુ સુધી કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન નહીં કરેલું હોય તો નીચે જવાનું છે બરાબર છે અહીં નોંધણી કરો તો તમારે સૌ પ્રથમ તમારી નોંધણી કરાવવાની છે કારણ કે હજુ સુધી તમારી નોંધણી નહીં થઈ હોય નામ અટક પિતાનું નામ તમામ પ્રકારની માહિતી લખી સાઇન અપ કરવાનું રહેશે ને ત્યારબાદ તમારે ફોર્મ ભરવાની આગળ પ્રોસેસ થશે બરાબર છે હવે લગભગ તમને તમામ પ્રકારનો ખ્યાલ આવી ગયો હશે તો આ રીતે તમે ફોર્મ ભરજો તમામ ડોક્યુમેન્ટો જે પણ કહેશે એ ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાનું ભૂલતા નહીં તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરજો અને કોઈ પણ પ્રકારનો ખ્યાલ ના આવે તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને જે ફોન નંબર આપેલો છે એ ફોન નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો લગભગ ખૂબ મહત્ત્વની યોજનાઓ વિશે આપણે વાત કરી છે તો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો અને અમારી નવી ચેનલની અંદરની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે તો અમારી નવી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ફરીથી મળતા રહીશું અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ આભાર